બોરતળાવમાંથી મા દશામાની મૂર્તિઓ એકત્રિત કરી કોઈની લાગણીને ઠેસ ન પહોંચે તે રીતે પાંડવાડી વિકાસ સમિતિ દ્વારા વિસર્જન કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. તાજેતરમાં બહેનો દ્વારા મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. નદી તળાવ સરોવરમાં અલગ અલગ જગ્યાએ તથા બોરતળાવમાં પધરાવેલી મૂર્તિઓ એકઠી કરી બોરતળાવના કિનારે લાવી એક જગ્યાએ કોઈની શ્રદ્ધાને ઠેસ ન પહોંચે તે રીતે વિસર્જન કરવામાં આવશે. પાંડવાડી વિકાસ સમિતિ દ્વારા દશામાની મૂર્તિઓ બનાવવામાં વપરાતા કેમિકલ્સ કલર વગેરેથી પીવાનું પાણી દૂષિત ન થાય તે માટે વિશિષ્ટ રીતે તેનું વિસર્જન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મનપા વોટર વર્કર્સ વિભાગની ટીમ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમનો સહયોગ સાંપડ્યો હતો. આ પ્રવૃત્તિમાં ભાવિકો પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાય તેવી પાંડવાડી વિકાસ સમિતિની અપીલને સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો. આરોગ્ય કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ આ પ્રકારના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમ બદલ પાંડવાડી વિકાસ સમિતિને શુભેચ્છા આપી હતી. એટલું જ નહીં, પાંડવાડી વિકાસ સમિતિ દ્વારા બોરતળાવમાં રહેલા પ્લાસ્ટિક તથા અન્ય કચરાને બહાર કાઢી તળાવને શુદ્ધ કરવામાં આવ્યું હતું. પાનવાડી વિકાસ સમિતિના ભાઈઓ દ્વારા આજે શનિવારે સાંજે 3 થી 6 ગૌરીશંકર સરોવરની અંદર જે પીવાનું પાણી ભાવનગરની જનતા માટે જે પીવાનું પાણીનો સંગ્રહ કરવામાં આવે છે એની અંદર ભાવનગરની પબ્લિક દ્વારા દશામાના વ્રત નિમિત્તે મૂર્તિ પધરાવવામાં આવે છે. જે પાણીની અંદર હોય મૂર્તિની અંદર રહેલા ઝેરી કેમિકલો કલરવાળા બધા જે કેમિકલો હોય છે જેમાં ઘણું બધું આરોગ્યને નુકસાન કરે છે એ મૂર્તિઓ એકત્રિત કરી અંદાજિત લગભગ 700 થી 800 મૂર્તિઓ અમે પાણીમાંથી બહાર કાઢી અને એક જગ્યાએ એકત્રિત કરેલી છે. હવે આનું જે કાંઈ વિસર્જન કરવા માટેનું નક્કી થાય એમાં અમે બધો સહકાર આપશું. એક જગ્યાએ એકત્રિત કરીને અત્યારે અમે ભેગી કરી દીધી છે. ત્યાંથી કચરો પણ ઘણો બધો કાઢેલો છે, શ્રીફળો પધરાવેલા છે, ચૂંદડી પધરાવેલી હોય છે, ઘણો બધો પ્લાસ્ટિકનો કચરો હતો જે ઘણો બધો એકત્રિત કરી અને એક જગ્યાએ ભેગો કરેલો છે જેથી કરીને ભાવનગરની પબ્લિકને પીવાનું પાણી સારું મળી રહે. ખરાબ કેમિકલયુક્ત પાણી જે થાય એ પાણી સારું રહે અને પાણી બગાડ ન થાય એ માટે પાનવાડી વિકાસ સમિતિના સભ્યો સરસ મજાની મહેનત કરી ખૂબ જ મહેનત કરી અને ઘણો બધો કચરો એકત્રિત કરેલો છે.